नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, તમારું સ્વાગત છે. ગઈ વખતનો આપણો પ્રશ્ન ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો, અંદાજપત્રના ખાતાઓ. એમાં બે ખાતાઓ છે, જમા બાજુ અને ઉધાર બાજુ, બરાબર. એની અંદર આવક બાજુ એટલે જમા બાજુ અને ખર્ચ બાજુ. તો આવક બાજુની અંદર આપણે જોયું હતું બે ભાગ છે, જેની અંદર એક મહેસૂલી આવક અને બીજું મૂડી આવક. એના પછી ખર્ચ બાજુ પણ આપણે જોયું, ખર્ચ બાજુમાં મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. એના પછી આપણે જે અંદાજપત્રના બે ખાતાઓ છે, મહેસૂલી ખાતું અને બીજું મૂડી ખાતું. મહેસૂલી ખાતાની અંદર મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચનો સમાવેશ થાય. જ્યારે મૂડી ખાતાની અંદર આપણે જોઈએ તો મૂડી આવક અને મૂડી ખર્ચનો સમાવેશ થાય છે. અને હવે આજનો સવાલ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વસ્તુ અને સેવાઓ પર જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. વિદ્યાર્થી મિત્રો, જેને ટૂંકમાં આપણે કહીએ છીએ જીએસટી. તમે જાણો છો કે જ્યાં લોકશાહી દેશ હોય ત્યાં રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓનો બહુ મોટો વિસ્તાર ફેલાયેલો હોય છે. અને એ સ્વાભાવિક વસ્તુ છે કે રાજ્યો આવી જાહેર સેવાઓ પાછળ વ્યાપક પ્રમાણમાં ખર્ચ કરતી હોય છે. અને આ ખર્ચને પહોંચી વળવા માટે તે આવક પણ મેળવે છે. તો તમે હું સમજીએ છીએ અને જાણીએ પણ છીએ, રાજ્યની આવકના સાધનોમાં મહત્વનું જો કોઈ સાધન હોય તો એ કર વેરા છે, જે રાજ્યની આવકનું મુખ્ય સાધન છે. અને આ કર વેરાની અંદર આવા કર વેરાના મુખ્ય બે પ્રકાર છે. એક પ્રત્યક્ષ કરવેરા અને બીજા છે પરોક્ષ કરવેરા. તમને ના ખબર હોય તો આપણે જાણીએ કે ભારતમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વિવિધ સ્વરૂપે લોકો પાસેથી કરવેરા ઉધારે છે. ભારત સરકારે બંધારણીય સુધારા દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને મળીને આ વિવિધ પ્રકારના જે વેરાઓ ઉઘરાવવામાં આવે છે, એ બધા જ પરોક્ષ વેરાઓને ભેગા કરીને એક જ વસ્તુ અને સેવાઓ પર ઉઘરાવવાનું નક્કી કર્યું છે. અને વસ્તુ અને સેવાઓ ન કર ઉઘરાવવાનું નક્કી એમણે, જેને આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ, 1 જુલાઈ 2017 આ વસ્તુ અને સેવાઓનો કર અમલમાં આવ્યો છે. તો આ વસ્તુ અને સેવાઓનો કર છે શું, એની વ્યાખ્યા આપણે ભણવાની, જેને આપણે ટૂંકમાં જીએસટી તરીકે ઓળખીએ છીએ. તો જીએસટી એટલે શું? તો કે વસ્તુઓ કે સેવાઓના પૂર્તિ પર લાગવામાં આવતો કર, એટલે કે સપ્લાય, પૂર્તિ એટલે સપ્લાય પર લાગવામાં આવતો કર, એટલે વસ્તુ અને સેવાઓ, જેને આપણે ટૂંકમાં જીએસટી તરીકે ઓળખીએ છીએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ જે પરોક્ષ વેરા હોય એ રદ કરવામાં, અને એક જ કર વસ્તુઓ અને સેવાઓનો એક જ કર હેઠળ આવરી લેવા, તેને વસ્તુ અને કરાવ, વસ્તુ અને સેવાઓનો કર કહે છે. જેને ટૂંકમાં ગુજરાતીમાં કહેવું છે વસેક, એટલે વસ્તુ અને સેવાઓનો ક ફોર કર, જેને ઇંગ્લિશમાં જીએસટી કહેવાય, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ વેરો જે છે એ પરોક્ષ વેરો છે. આ વેરાઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર પરોક્ષ વેરો ભેગા મળીને બનાવવામાં આવે છે. અને વેરાઓનું હાલમાં વહીવટ એટલે કે સંચાલન જીએસટી કાઉન્સિલ કરે છે. જીએસટી કાઉન્સિલની વાત કરીએ તો જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નાણામંત્રી હોય છે, દેશના નાણામંત્રી હોય છે. અને એમના સભ્યો દરેક દેશના જે રાજ્યો છે એ રાજ્યોના નાણામંત્રીઓ હોય છે.
જેની અંદર અધ્યક્ષ તરીકે દેશના નાણામંત્રી અને તેના સભ્ય તરીકે રાજ્યોના નાણામંત્રી જોડાયેલા હોય. પરોક્ષ નામ નામ થયા વિદ્યાર્થી મિત્રો, અને એની જગ્યાએ જે જીએસટી અમલમાં મૂકવામાં આવ્યો છે એની અંદર અગત્યની કેટલીક બાબતો છે એમાં આપણે જોઈએ. એમાં આ વેરાઓના બે ભાગમાં વિભાજિત કરવામાં આવે, કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વેરા. તો એની અંદર જોઈએ, પહેલો કેન્દ્રીય વેચાણ વેરો સેન્ટ્રલ સેલ ટેક્સ સીએસટી તરીકે આપણે ઓળખીએ છીએ. બીજો જે કેન્દ્રીય આવકારી જકાત જેને સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી તરીકે આપણે ઓળખીએ છીએ, સીઈડી તરીકે આપણે ઓળખીએ ટૂંકમાં. આ ઉપરાંત ત્રીજા નંબરે વધારાની કસ્ટમ ડ્યુટી એડિશનલ કસ્ટમ ડ્યુટી જેને એસીડી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને બીજું છે સેવા જેને સર્વિસ ટેક્સ કહેવામાં આવે. આ કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા હતા. એના પછી રાજ્ય અને કેન્દ્ર શાસિતની વાત કરીએ આપણે, તેમાં પહેલો તો મૂલ્ય વૃદ્ધિ કર જેને વેટ તરીકે આપણે ઓળખીએ છીએ, વીએટી વેલ્યુ એડેડ ટેક્સ તરીકે આપણે ઓળખીએ છીએ ટૂંકમાં, અને વીએટી નું પૂરું નામ વેલ્યુ એડેડ ટેક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. બીજું છે ખરીદ વેરો પરચેસ ટેક્સ, ત્રીજું છે જકાત વેરો ઓક્ટ્રોઈ, ચોથું છે વેચાણ વેરો સેલ ટેક્સ, અને પાંચમા નંબરનું છે મનોરંજન અને મહોત્સવ પરના વેરો એન્ટરટેનમેન્ટ ટેક્સ અને એન્ટ્રી ટેક્સ. જે આટલા જ વેરો તો બધા રહે છે. અને આ સીએસટીમાં વસ્તુ અને સેવાઓ એક જ કર હેઠળ આવરી લેવામાં આવે. આપણે જે કર વેરાઓ જોયા કેન્દ્ર સરકાર અને રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો, આ બધા જ જે પરોક્ષ વેરાઓ હતા વસ્તુ અને સેવાઓનો, આ બધા જ વેરાઓને મિલાવીને એક કર વેરા હેઠળ આવરી લેવામાં આવે, જેને ટૂંકમાં જીએસટી ગુજરાતીમાં વશેક જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ બેઝિક કસ્ટમ ડ્યુટી જે છે, કસ્ટમ ડ્યુટીને જીએસટી માં શું રાખવામાં આવીને બાકાત રાખવામાં આવી છે. બેઝિક કસ્ટમ ડ્યુટી જે છે એને શું રાખવામાં આવી છે, બાદ રાખવામાં આવી છે. તો ખરેખર વસ્તુ અને સેવાઓ કર લાગવા પાછળનું કારણ શું, કયા કારણે જીએસટી નો અમલ કરવો પડે? તમે જાણો છો કે ભારતના સમવાય તંત્રમાં મોટા ભાગના પ્રત્યક્ષ કરવેરા કેન્દ્ર સરકાર ઉઘરાવે છે, જે પરોક્ષ વેરાઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ઉઘરાવે. વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, પ્રત્યક્ષમાં પણ કેન્દ્ર સરકારનો ફૂલ હિસ્સો છે, પરોક્ષમાં પણ કેન્દ્ર સરકારનો હિસ્સો છે. તો રાજ્ય સરકારે શું પ્રાપ્ત થાય? તો એ જે રાજ્યો છે એ રાજ્યો પોતાના નાણાકીય સાધનો એકત્રિત કરવા માટે પરોક્ષ વેરાઓ ઉઘરાવે છે. પરંતુ પ્રોબ્લેમ કે છે, આ દરેક રાજ્ય જે નાણાકીય સાધનો ઉભા કરવા માટે પરોક્ષ વેરાઓ ઉઘરાવે છે એ વેરાઓનું પ્રમાણ દરેક રાજ્યમાં અલગ અલગ દરે, યાની દરેક રાજ્ય આ વેરા અલગ અલગ દરે ઉઘરાવતા હતા. વળી એક જ વસ્તુ પર શું થતું, એક જ વસ્તુ પર કેન્દ્ર સરકારનો ટેક્સ લાગે અને રાજ્ય સરકારનો પણ ટેક્સ લાગે, બંને પણ વેરા લાગવામાં, અને જુદા જુદા રાજ્યોમાં વેચાતી વસ્તુ ઉપર બંને રાજ્યોના વેરા લાગતા હતા, યાની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં. આ વેરાનો વહીવટ અને બોજો બંને વધતા હતા, જેના કારણે પ્રજાને પણ એ વસ્તુ શું પડતી હતી, મોંઘી પડતી. તો એના માટે કેટલાક કારણો હતા, અને એ જ બાબતોને લઈને જીએસટી અમલમાં મૂકવામાં આવે છે. એમાં નંબર એક, એક જ વસ્તુ પર પડતા વિવિધ વેરા ઘટાડી શું કરવામાં આવે, એક જ વેરો નાખવો. નંબર બે, રાજ્યો વચ્ચે ઉભા થતા વેરાના તફાવતને નાબૂદ કરવામાં આવે. કારણ કે અમુક વસ્તુ કેન્દ્ર સરકારનો ટેક્સ હોય તો દેશના જે વિવિધ પ્રકારના રાજ્યો છે એ એક જ વસ્તુ ઉપર એનું વેરો વસૂલવાનો દર એ જુદો જુદો. રાજ્યો વચ્ચે ઉભા થતા વેરાના તફાવતને નાબૂદ કરવા,
નંબર 3 વૈવધ્ય સરળતા અને કર કસર માટે નંબર 4 વૈવધમાં ડિજિટલાઇઝેશન સરળતા થઈ શકે તે માટે નંબર 5 કર ચોરી અટકાવવા અને પરોક્ષ વેરાને વધારે ઉત્પાદન બનાવવા કર ચોરી જે થતી હતી એને ટાળવા માટે અટકાવવા માટે અને છેલ્લું છે પ્રજા પર પડતા પરોક્ષ વેરાના બોજાને ઘટાડવા માટે જીએસટી લાગુ જરૂરી કેમ કે વસ્તુ જે ખરીદે છે પ્રજા તે વસ્તુ દરેક રાજ્યમાં જુદા જુદા ભાવે વેચાતી હતી જેના કારણે અમુક રાજ્યો અંદર વસ્તુની કિંમત વધારે અમુક રાજ્યો અંદર ઓછી તો જે જે રાજ્ય અંદર વસ્તુની કિંમત વધુ છે ત્યાં પ્રજા ઉપર શું પડતો હતો બોજો પડતો હતો યાને વધારે કિંમત ચૂકવવી પડતી હતી જેના કારણે પ્રજાને એ વસ્તુ ખરીદવી શું પડતી હતી મોંઘી જેના કારણે આની ઇફેક્ટ કરવામાં આવી અને આ જીએસટી નો શું કરવામાં આવ્યો અમલ કરવામાં આવ્યો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બહુ અગત્યનો સવાલ ભણ્યા છીએ જીએસટી વિશે એનો અર્થ જીએસટી એટલે શું કે વસ્તુ કે સેવાઓના પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે જીએસટી જીએસટીને ગુજરાતીમાં ટૂંકમાં વસેક કહે છે ખ્યાલ આવી વસ્તુ અને સેવાકીય કર અથવા સેવાનો કર એના પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પ્રકારના પરોક્ષ વેરાઓ હતા એ કયા કયા હતા આ બધા જ વેરાઓને મિલાવીને એક કર દાખલ કરવામાં આવ્યો જેનું નામ જીએસટી એના પછી જીએસટી લાવવાનું કારણ આપણે જોયા કે કયા કારણે જીએસટીનો અમલ કરવો પડ્યો એ કારણો આપણે ભણ્યા સંપૂર્ણ રીતે આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા જીવનમાં પણ તો આ સવાલ તમે ઘરે બેસીને તૈયાર કરશો એવી અપેક્ષા સાથે આજનો વિડીયો પૂર્ણ કરું છું અસ્તુ થેન્ક યુ વેરી મચ તમારો આભાર